વિશ્વભરના પારસીઓ માટે તીર્થસ્થળ એવા ઉદવાડા ગામમાં ત્રિદિવસીય ઈરાન શાહ ઉદવાડા ઉત્સવની પૂર્ણાહુતિ થઈ. 27-29 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમમાં દેશ વિદેશથી પારસીઓ અહીં આવ્યા હતા, જેમાં સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આખી કમ્યુનિટી ભેગી મળે, અને ફક્ત આ પારસીઓ માટે નથી, આ મેલાવડો એને માટે છે કે પારસીઓ તો ઓફકોર્સ ભેગા થાય જ, પણ બીજી આપણી બ્રેધરિન કમ્યુનિટીઝ જે છે તેઓ પણ આવે, તેઓ પણ સાથે થાય, અને એમની વચ્ચે જે પારસીઓ રહે છે એ કોણ છે, શું છે, કેવા છે, એમના કેટલા સારા મિત્રો છે, એ જ અહીંયા યંગસ્ટર્સથી માંડીને ઓલ્ડ એજ એટલે સિનિયર સિટીઝન્સ બધાને રસ પડે એવા કાર્યક્રમો થાય છે. આ ત્રિદિવસીય ઉત્સવમાં ફેશન શોઝ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સિવાય હેરિટેજ વોક, ફોટો ગેલેરી, સ્ટ્રીટ આર્ટ, ટ્રેઝર હન્ટ સ્પર્ધા, એન્ટિક ઘડિયાળ જેવી વસ્તુઓનું નિદર્શન, વેચાણ તથા પારસી સમાજની સ્વાદિષ્ટ વાનગીઓ અને કલા સંસ્કૃતિનું પ્રદર્શન મેળો વગેરે યોજાયા હતા. એક્ચ્યુઅલી આ ઇવેન્ટના યંગસ્ટર્સને મળવાનું છે, તો બધા ઇન્ડિયાથી લોકો આવે જ ને મળે બીજા પારસીઓને, તો આઈ થિંક તે હોપ કે બીજાને ઓળખે ને કનેક્શન તેમ વધે. મેરી અ પારસી એન્ડ હેવ લોટ ઓફ બેબીઝ. તેમાં ઉદવાડા ઉત્સવમાં એ દેખાડીશ કે પારસીઝનું કેટલું સ્પેશિયાલિટી છે ગુજરાતમાં, ને જેટલું આપણે કહી શકીએ તો આખું પારસી જ રાખે, કારણ કે બહુ લોકો બહાર શાદી કરે ને બધું કરે છે. હર સાલ ઓર ભી ઓર બહેતર હોતે જા રહા હૈ ઓર બહોત નયે નયે એક્ટિવિટીઝ આ રહે હૈ, જૈસે ઇસ સાલ સ્પોર્ટ્સ કા શુરુઆત હુઆ થા, તો હર સાલ બહોત હી અચ્છા રહેતા હૈ. બઢની ચાહિયે, લેકિન યે ભી નહીં માનતી હું કે એક લડકી કો પારસી લડકી સે હી મતલબ પ્યાર કિસી ઓર સે હો ગયા તો ક્યા હો ગયા. દર બે વર્ષે ઉજવાતા આ કાર્યક્રમમાં પારસી યુવક યુવતીઓનો પણ પરિચય કરાવાય છે તથા પારસી વસ્તી ઘટાડા વિશે પણ તેમને જાગૃતિ આપવામાં આવે છે.